નમસ્કાર હું આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખાતે આદર્શનાક દ્રશ્યો જુઓ મૃતદેહને અંતિમ ક્રિયા માટે લારીમાં લઈ જવા માટે લોકો મજબૂર બન્યા છે રાજ્યભરમાં કોરોના બે બેકાબૂ બન્યો છે ત્યારે તંત્ર દ્વારા સબ સલામતની હારબેર પોગાવવામાં આવી રહી છે કોરોના દર્દીઓના સ્મશાનમાં થઈ રહેલા અંતિમ સંસ્કાર મામલે તંત્રએ ચુપ્પી સાધી દીધી કોરોના સંક્રમિત દર્દીઓની મૃત્યુની સંખ્યા એટલી મોટી છે કે વડોદરા શહેરમાં કુદરતી મૃત્યુ પામેલા દર્દીની અંતિમ ક્રિયા માટે એમ્બ્યુલન્સ પણ નસીબ થઈ રહી નથી કોરોનાનું સંક્રમણ એટલી હદે વધ્યું છે કે હવે સામાન્ય વ્યક્તિ મૃત્યુ પામે તો તેની અંતિમ ક્રિયા માટે એમ્બ્યુલન્સ પણ નસીબ નથી થઈ રહી કોરોના દર્દીઓના મૃતદેહો અંતિમ ક્રિયા માટે લઈ જવા તો રાહ જોવી જ પડે છે તેવામાં કુદરતી રીતે મૃત્યુ પામેલા દર્દીને સ્મશાનમાં લઈ જવા માટે તંત્ર પાસે એમ્બ્યુલન્સની પણ પૂરતી સુવિધા નથી તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે રાજ્યભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો મૃત્યુ આંખ ખૂબ મોટો છે સરકાર અને તંત્ર દ્વારા આ મૃત્યુ આંખ છુપાવવામાં આવી રહ્યો હોવાની પણ પ્રજામાંથી બૂમો પાડી રહી છે તૂટી રહી છે પરંતુ ડેથ ઓડિટ કમિટી નક્કી કરે એ પ્રમાણે મૃત્યુના સરકારી આંકડા રજૂ કરવામાં આવે છે વાસ્તવિક પરિસ્થિતિ ઉપર ધ્યાન આપવામાં આવે તો આપણે એક અનેક વિડીયો અને ફોટા જોયા હશે તેમાં સ્મશાનમાં મૃતકોની અંતિમ ક્રિયા માટે વેઇટિંગ ચાલે છે કલાકો સુધી રાહ જોવી પડે છે તેમજ મોટી સંખ્યામાં ખાનગી સહિત સરકારી એમ્બ્યુલન્સોમાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહો અંતિમ ક્રિયા માટે શ્માન લાવવામાં આવી રહ્યા છે જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાઈ ઓલ ઓપ્શન દબાવશો